રાજકોટ જિલ્લાના ગોંડલના જાણીતા ઉદ્યોગપતિ રમેશભાઈ તડુકના પુત્ર અને તેના ડ્રાઈવરને ચાકુના ઘા ઝીંકી જીવલેણ હુમલો કરતા બંનેને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જો કે પોલીસે ગણતરીના કલાકોમાં જ ત્રણ હુમલાખોરો પૈકી બેની ધરપકડ કરી હતી. રાજકોટના જાણીતા ઉદ્યોગપતિ રમેશભાઈ તડુકનો પુત્ર શ્રાવણ તડુક પોતાની કાર લઈ ઘરે જતો હતો. તે વખતે ગોંડલની ડ્રીમલેન્ડ હોટેલ પાસે હોર્ન વગાડવાની સામાન્ય માથાકૂટમાં આ વિસ્તારના માથાભારે ગણાતા એવા ધરમ ઉર્ફે ધર્મો તથા રફીક ઉર્ફે લસિયો સુલતાન સહિતના ત્રણ ઇસમોએ જાહેરમાં ઉદ્યોગપતિના પુત્ર શ્રવણ અને તેના ડ્રાઈવરને ચાકુના ઘા ઝીંકી દેતા બંનેને સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોર્ન વગાડવાની સામાન્ય તકરારમાં જ ઉદ્યોગપતિનો પુત્ર શ્રવણ અને તેનો ડ્રાઈવર રફીક સિપાઈ પર માથાભારે ટપોરીઓના હિંસક હુમલાની જાણ થતા જ પોલીસે ત્રણ હુમલાખોરો પૈકી ધરમ ઉર્ફે ધર્મો અને રફીક ઉર્ફે લસિયાની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા. ગોંડલમાં બનેલા આ ચકચારિત હુમલા પ્રકરણમાં ઇજાગ્રસ્ત બે પૈકી ડ્રાઈવર રફીક સિપાઈની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે વધુ તપાસ ગોંડલ પોલીસ કરી રહી છે. રમેશ તડુક છે, તેનો દીકરો શ્યામ અને એનો ડ્રાઈવર બંને ગાડી લઈને નીકળ્યા હતા. તેની આગળ એક એક્ટિવા લઈને બે છોકરાઓ જતા હતા. એને આ રમેશ તડુકના બાપો રમેશ શ્યામભાઈ એના ડ્રાઈવરે ગાડીને હોર્ન માર્યો. તેમાં ઓલાભાઈ ઉશ્કેરાણા ગાડી ઉભી રાખીને ડ્રાઈવરને જેમાં બોલવા માંડે. ડ્રાઈવરને બે વચ્ચે બોલાચારી થતા તે ધરમ ઉર્ફે ગમો જગદીશભાઈ આહીર અને નિશ્યો સનો સુલતાનભાઈ સુમરા બંને ઇસમો ઉશ્કેરી ગઈ અને આમની આની ઉપર હુમલો કર્યો. શરીર મારી અને ઈજા કરી. જેનો એ કાલે જ ધમકો સાતનો ગુનો ગોંડલ સિટીમાં દાખલ થયો અને એસપી સાહેબ મંત્રી સાહેબ અમને સૂચના આપી તમે ટીમ બનાવી. તાત્કાલિક આ બંને આરોપીઓને પોલીસ કબજામાં લઈ લેવા એ બાબતમાં અમે અમારી ટીમો બનાવી. અમે તો તમારા પીએ સાહેબ ખ્યાલ સાહેબ હતા, પીએ સાહેબ રાઠોડ સાહેબ અને ટીમો સાથે વોચમાં હતા. આજે અમને સવારમાં જ હકીકત મળી કે રાજકોટ સિટીમાં રેલવે સ્ટેશનથી આ લોકો ભાગવાની વિતરણમાં રેલવે સ્ટેશન ગોઠવાઈ ગયેલા અને બંને ઇસમો આવતા તેને દબોચી લીધેલા. તેની પાસેથી જે ગુનામાં વાપરેલ અસલ હથિયાર જે શરીર જે પોલીસે કબજે કરેલ છે તે રોહિતવાદી શરીર છે અને એ જ હથિયાર એને વાપરેલું છે. તેમજ પૂછપરછ કરતા પોતે જણાવે છે તેની સાથે બીજા પણ એક ઇસમ છે જેનું પણ નામ તપાસમાં ખુલેલ છે. એ પોલીસ પકડવા માટે ચક્રો ગતિમાન કરેલ છે.